દોસ્તો વાઈફાઈ અને સિમ કાર્ડને લઈને હું તમને બે અનોખી ટ્રિક વિશે વાત કરીશ જે શાયદ તમારને ગમે ત્યારે કામ આવશે. નંબર એક ની ટ્રિક પર વાત કરીએ કે ગમે ત્યારે તમારે કોઈ પણ વાઈફાઈ નો પાસવર્ડ તમારે જાણવો હોય તો તમે કેવી રીતે જાણી શકો છો. જી હા દોસ્તો, ગમે ત્યારે તમે નજીકમાં કોઈ પણ વાઈફાઈ નો પાસવર્ડ તમે કનેક્ટ કરેલો હોય, તમારા મિત્રોએ કનેક્ટ કર્યો હોય, તેનો પાસવર્ડ તમે કેવી રીતે જોઈ શકો છો, તો જરૂરથી આ ટ્રિક જોઈ રહ્યો છે, તમારા માટે કાફી કામ આવશે. તો દોસ્તો, બીજાનું વાઈફાઈ તમે તમારા ફોનમાં કેવી રીતે ચલાવી શકો છો, જી હા દોસ્તો, તો એના માટેની આ ટ્રિક જરૂરથી જોઈ લ્યો. તો સૌથી પહેલા તમારા મોબાઈલ બીજા કોઈ પણ તમારા મિત્રના ફોનમાં વાઈફાઈ કનેક્ટ હોય તેના પાસવર્ડ તમારે જોવા હોય, કોઈ તમને બતાવતું ન હોય, તો તમારે શું કરવાનું, સૌથી પહેલા તેના ફોનના વાઈફાઈ પર ક્લિક કરી રાખો આવી રીતે. અને અહીં તમારે એક સેટિંગ ઓપન થશે, અહીં તમે જે કનેક્ટ છે તે વાઈફાઈના સેટિંગમાં ક્લિક કરો, અહીં શેર નામનો ઓપ્શન આવી જશે. જી હા દોસ્તો, અહીં તમે જોઈ શકો છો શેર નામનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીં તો બસ આટલું કરવાનું છે અને એક ક્યુઆર કોડ તમારી નજર સામે એક આવી જશે. હવે તમારા ફોનમાં તમારે કાંઈ પણ કરવાનું નથી, વાઈફાઈનું જે સેટિંગ છે તેને ઇનેબલ કરી તેના ઉપર ક્લિક કરો, અને સ્કેન નામનો ઓપ્શન આવશે, તમારે સ્કેન કરી દેવાનું છે. કંઈક આ રીતનું સ્કેન થઈ ગયું છે અને તમારું ઇન્ટરનેટ ફાઇનલી ચાલવા રાખશે, કોઈને કાનો કાન ખબર પણ નહીં પડે અને પાસવર્ડ લેવાની પણ જરૂર નહીં પડે. ત્યાર પછીની નેક્સ્ટ બીજા નંબરની જે ટ્રિક પર આવ્યો છે, જી હા દોસ્તો, અહીં તમારે તમે રૂમમાં હોય તો તમારે નેટની સ્પીડ નથી આવતી, જેવા તમે બહાર જાઓ છો એટલે નેટની સ્પીડ આવે છે, તો અહીં તમે તેનું DBM ચેક કરી શકો છો. તે પણ તમારા ફોનમાં જેમાં તમારે 100 થી વધારે, જેમ કે -100 DBM આવતું હોય તો તમારી નેટની સ્પીડ ઘણી ઓછી આવતી હશે. 100 થી વધારે આવતું હોય, જેમ કે -100 DBM થી વધારે આવતું હોય તો તમારી નેટની સ્પીડ ઓછી આવતી હશે, અને જેવું 100 થી નીચે DBM આવતું હોય, જેમ -90 -80 એવી રીતે 100 થી નીચે આવતું હોય DBM, તો તમારી નેટની સ્પીડ વધારે હોય છે. તો આ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે ચેક કરી શકો છો જોઈ લ્યો, તો હું તમને આ ટ્રિક બતાવી દઉં. તો તે સેટિંગ કરવા માટે તમારે સૌથી પહેલા સેટિંગમાં જવાનું છે, અહીં તમારે એક સર્ચ કરવાનું છે સિમ કાર્ડ સ્ટેટસ, તો તમારે આના ઉપર ક્લિક કરી દેવાની છે, આવી રીતે સર્ચ કરી દેવાનું છે. જો તમને ન મળે તો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો, આ બધા મોબાઈલમાં સેટિંગ હોય જ છે. અહીં તમારે સિમ કાર્ડ સ્ટેટસ પર ક્લિક કરી દેવાની છે, અહીં તમને પહેલું જ આવશે સિમ કાર્ડ સ્ટેટસ, તમારે તેના ઉપર ક્લિક કરી દેવાની છે. અહીં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. દોસ્તો, અગર તમારે ગમે ત્યાં તમે જ્યાં હોય, એટલે કે તમારા જે મકાન છે, રૂમ છે, ત્યાં સિગ્નલ -100 થી નીચે હોય તો અહીંયા તમારું નેટવર્ક ઘણું બધું સારું આવતું હશે. જી હા દોસ્તો, ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારા રૂમમાં નેટવર્ક ન આવતું હોય, નેટ ધીમું ચાલતું હોય, તો તમારે સિગ્નલ જોઈ લેવાના કે આ 100 થી વધારે છે. જી હા દોસ્તો, 100 થી વધારે હોય તો અહીં તમારા નેટવર્કનો ઇસ્યુ હોય. અગર તમે બહાર ગમે ત્યાં જ્યાં હોય, તમારા રૂમની બહાર જાઓ, તો અહીંયા તમારા નેટની સ્પીડ વધારે આવવા માંડતી હોય, તો તમારે સમજી લેવાનું અહીંથી તમારે -100 થી નીચે હશે. જી હા દોસ્તો, અને સાથે અહીં તમે જોઈ શકો છો SIM 1 છે અને SIM 2 છે. અહીં મારે ઓફિસમાં SIM 2માં વધારે નેટવર્ક સ્પીડ આવે છે, તો અહીં તમે જોઈ શકો છો -68 DBM છે, અને SIM 1માં નેટવર્કમાં ઘણો બધો ઓછો છે, નેટની સ્પીડ ઘણી ઓછી આવે છે, -100 છે. હા દોસ્તો, તો આવી રીતે તમે જોઈ શકો છો તમારે નેટની સ્પીડ કઈ જગ્યાએ વધારે આવે છે.